અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હાડાડા ગામ ખાતે તારીખ 8-10-2024 અમદાવાદ બોટાદ જતી ટ્રેન સાંજે 6:50 અમદાવાદથી ઉપડી બોટાદ જતી હતી ત્યારે હાડાડા ખાતે પહોંચતા ટ્રેનની અંદર બેસેલ એક છોકરીની સીટની પાછળની સાઈડ ટેકો આપવા જતાં સીટ હલતી હતી, માટે છોકરી અને બેસેલ છોકરાઓ વચ્ચે તૂતુ મેમેલ થઈ હતી, જેને લઈને છોકરીના સગાઈએ તેમના મિત્રોનો ફોન કરી હાડાડા રેલવે સ્ટેશન બોલાવ્યા હતા। ત્યારબાદ હરાડા રેલવે સ્ટેશને ટ્રેન પહોંચતા ટ્રેનની ચેઇન ખેંચવામાં આવી હતી, ટ્રેનને ઊભી રખાઈ હતી। છોકરીના સગાના મિત્રો દ્વારા ગાડો આપી ટ્રેનની ચેઇન ખેંચી રાખીને ગાર્ડ તેમજ ડ્રાઈવર સાથે પણ ગેરવર્તન કરી અંદાજે 1 કલાક 5 મિનિટ સુધી ગાડીને ત્યાંની ત્યાં જ ઊભી રાખી હતી, જેના કારણે ભાવનગર તરફથી આવતી ટ્રેનને પણ સિગ્નલ ન મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે સમગ્ર મામલે વિનોદભાઈ ઘનશ્યામભાઈ મકવાણા તેમજ સુરેશભાઈ મુકેશભાઈ તેમજ પ્રદીપભાઈ પ્રતાપભાઈ મકવાણા શૈલેષ કાંજી દેત્રોજા ચારેય ઇસમો વિરુદ્ધ મારામારીનો કેસ નોંધવામાં આવ્યો હતો અને મહેન્દ્રસિંહ ભીખુ સોલંકી પ્રશાંત બાબુભાઈ તેમજ તમામ શખ્સો વિરુદ્ધ રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા।